वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः શ્રી ગુરુચરણકમલેભ્યો નમો નમ બોલો શ્રી સ્વામીનારાયણ ભગવાનની શ્રીહરેકૃષ્ણમય શ્રી ઘનશ્યા જય કથા સાંભળતા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર તરંગ નવમું લીંબડી ગામમાં પધારેલા ભગવાન શ્રીહરિ વિશે ત્યાંના રહેવાસી વણિકો પ્રશંસા કરે છે તે પ્રસંગ આ તરંગમાં શ્રવણ કરીશું હરિસંગ રહે હે સબહી સબહીં તેહ પીછે ભયે તિયાર તે પૂરજન આએહ હરિસંગ રહે હે સબહે જં તેહ પીછે ભયે તિયાર તેહી પુરજન આયે હરિકુલે ગયે પૂર મે હરિ કુલે ગયે પૂર મેજી બજાય શ્રીહરિની સાથે રહેતા સંતોને દરબારો બધા જમ્યા પછી સહુ તૈયાર થયા એટલી વારમાં તો લીંબડી ગામમાંથી હરિભક્તો આવ્યા વાજિન્દ્ર વગાડીને ધામધૂમથી શ્રીહરિને પૂરમાં લઈ જતા હતા ત્યાં હાથીને આગળ રાખીને રાજાની સવારી આવી તેમણે શ્રીહરિને હાથી ઉપર બેસાડ્યા હાથીને સોનાના શણગારોથી શણગાર્યો હતો શ્રીહરિના અંગો ઉપર તો તેથી પણ વધારે ઘરેણાં પહેરાવ્યા હતા શ્રીહરિએ ચામર કરવા માટે બ્રહ્માનંદ સ્વામીને પોતાની પાછળ બેસાડ્યા હતા મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિના શિર ઉપર છત્ર ધારણ કર્યું હતું શ્રીહરિ ગામના દરવાજાની અંદર દાખલ થયા રાજમાર્ગોમાં અદભુત શોભા કરી હતી પૂરમાં મોટા મોટા વણિક વેપારીઓ રહેતા હતા તેઓ હરખ શ્રીહરીને પગે લાગતા આપણા સત્સંગના ધર્મ નિયમોને દેખીને તે નગરના વેપારીઓ વારંવાર સત્સંગના વખાણ કરતા હતા સાચા સંત અને સાચા ભક્તનું જીવન કેવું હોય દાદા અત્તર જેવું ગુણાતાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું અત્તરિયો ઘરમાં આવે જુદા જુદા અને જાત જાતના અત્તર ખોલે મોગરાનું અત્તર ચમેલીનું અત્તર જાત જાતના અને જુદા જુદા અત્તર ખોલે કદાચ આપણે ખરીદીએ નહીં ને તો પણ ઘરને સુગંધિત કરતો જાય એમ સાચા સંત અને સાચા ભક્ત જેને મળે ને કદાચ એ પોતે જીવ સાચો બની ન શકે એની મજબૂરી છે ઘણા જન્મોના એના સંસ્કાર છે પણ એટલી વાત ચોક્કસ કે એના હૃદયમાં એક વાર હા પડી જાય એને એમ થઈ જાય કે આ નક્કી કોઈ ઓલિયો પુરુષ છે નક્કી આ કોઈ મહાપુરુષ છે ભગવાન શ્રીહરિની આવી અલૌકિક રીત જોઈને અનેક એવા દાખલાઓ છે બોટાદ શહેરના ભગાદોષી ચુસ્ત વણિક હતા જૈન હતા ભગવાન શ્રીહરીનું વિવેકપૂર્ણ એક વર્તન અને વ્યવહાર જોઈ એના હૃદયમાં જે ભાવ થયો આ કથા સાગરમાં આપણે ઘણા સમય પહેલાં સાંભળી હતી ભગવાન શ્રીહરી એમનું વર્તન એમનો વ્યવહાર ખાવો પીવો બે સવું સૂવું જોવું ચાલ્યા જવું કે વળીના ઉધોવું સંતો નિયે સઘળે ક્રિયા કુસંગી દેખે સતસંગી થાય તમે સાંભળજો જગતના કહેવાતા કુસંગી લોકો ભગવાન શ્રીહરિ સંતો અને ભક્તોના કેવા વખાણ કરે છે તમે અને હું આપણે બધાએ જીવનમાં આ વાત યાદ રાખવા જેવી છે કોઈક આપણી પ્રશંસા કરે કોઈક આપણા વખાણ કરે ત્યારે ફૂલાવાની જરૂર નથી સાવધાન થવાની જરૂર છે આપણી જવાબદારી વધી જાય છે તમે જમીન ઉપર બેઠા હો ને તો પડશો નહીં પડવાની ચિંતા પણ ન હોય પણ તમને કોઈ પચાસ ફૂટ સો ફૂટ પાંચસો ફૂટ ઊંચા ચડાવે ને ત્યારે સાવધાન થવું પડે પડવાની બીક રાખવી પડે ત્યાંથી જો લપસી પડ્યા ત્યાંથી જો પડી ગયા ચૂકી ગયા તો વાગે પણ ઘણું અને મરી પણ જાય એમ સમાજે જેને ઊંચા ચડાવ્યા એવા જે તત્વો છે એ ઊંચા ચડ્યા પછી સાવધાન રહ્યા તો સમાજમાં આદર્શ બની ગયા ઊંચા ચડ્યા પછી ફુલાઈ ગયા તો પતનને પામ્યા અને પોતાનું ને કંઈકનું બગાડ્યું છે વખાણ કરે છે આપણા કોઈક વખાણ કરે ત્યારે બે વસ્તુનું ધ્યાન રાખવું એક તો એ વખાણ આપણા નથી કરતા મહારાજે મોટા પુરુષે કંઈક આપણામાં કૃપા કરી સદગુણ મૂક્યા છે ને એને લીધે એ આપણને બિરદાવે છે ગધેડાના માથા ઉપર સોનાની અંબાડી હોયમાં રામની મૂર્તિ હોય તો લોકો રામને પગે લાગે છે એ વંદન ગધેડાને નથી વંદન રામને કરે છે પણ જો ગધેડો ફૂલાય કે લોકો મને પગે લાગે આવી કંઈક દુર્દશા અભિમાની માણસની છે કોઈક આપણા વખાણ કરે ત્યારે આપણે બે વાતે સાવધાન થવાનું છે એક એ વખાણ આપણા નહીં આપણા ઉપર કૃપા કરીને જેમણે સદગુણ આપ્યા છે ને એ સદગુણના દાતા આપણા જીવનના ઘડવૈયા મહારાજ અને મોટા પુરુષ એના વખાણ છે એ બિરદાવલીના અધિકારી એ છે નંબર ટુ બીજી સાવધાની એ જરૂરી છે આપણને કોઈ બિરદાવે ત્યારે આપણે ચોક્કસ આપણા જીવનને એટલું સાવધાન રાખવું જોઈએ કે એણે આપણા વિશે કરેલી આજે જે વાત છે એ આવતીકાલે પણ એવી ને એવી પુરવાર થાય પરમ દિવસે પણ આપણું જીવન એવું ને એવું રહે આપણા વિશે બે સારા શબ્દ બોલનાર માણસો શર્મિંદા બને એને નીચું જોવાનું થાય એવું આપણે ક્યારેય ન કરવું જોઈએ એ એવા માણસોએ મૂકેલો આપણા ઉપર ભરોસો અને વિશ્વાસ છે ભગવાન શ્રીહરિની અલૌકિક રીતો છે શું કહે છે હવે સાંભળજો નગરના મહાજનો વણિકજનો વારંવાર વખાણ કરવા લાગ્યા બીજા કેટલા મતપંથ છે તેમાં શિલવ્રતની તો કોઈ દૃઢતા જ રહી નથી અષ્ટ અંગત્રયા त्याગે જબહી શિલવ્રત દ્રઢ પડે તબહી અષ્ટ અંગત્રયા त्याગે જબહી शिलव्रत दृढ पले तबही सतसंग सो पलत अबवारा सो पलत अबवारा ओर मत सब हो खारा ओर मत सब हो खारा ख्वारा सु वात करेचे અહો જગતના જે મતપંથો છે એમાં તો બ્રહ્મચર્ય ધોવાઈ ગયું છે આઠ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખે ત્યારે શીલવ્રત દ્રઢતાથી પડી શકે છે હાલમાં સત્સંગમાં ભગવાન સ્વામિનારાયણના આ સંપ્રદાયમાં શીલવ્રત બરાબર પડાય છે બીજા બધા મતો તો બ્રહ્મચર્યની બાબતમાં ખુવાર થઈ ગયા છે શીલવ્રત કો તેજ હે ભારે સબ પર તેજ રહે સો ધારી શીલ વ્રત કો તેજ હે ભારે સબ પર તેજ રહે સોધારી શીલ વ્રત સમ તેજન ન ભવ બ્રહ્મા દેવ નમત હે હૈ ભવ બ્રહ્મા દેવ નમત હૈ શીલ વ્રતનું તેજ અતિ ભારે છે શીલ એટલે બ્રહ્મચર્ય શીલ એટલે જીવનનો સંયમ શિવ શીલ એટલે જીવનનું સાચું તપ ઇન્દ્રિયોનો નિગ્રહ તેના જેવું તેજ બીજું બીજે ક્યાંય નથી બધા જ તેજ કરતા શીલનું તેજ શ્રેષ્ઠ છે ભવ અને બ્રહ્માદિક દેવો પણ બ્રહ્મચર્ય વાનને નમસ્કાર કરે છે મોટા મોટા દેવતાઓ પણ વંદન કરે છે ને ભગવાન શ્રી હરિ એમનું એક નામ હતું બ્રહદ વ્રત ધરહ બ્રહ્મચર્યને ધારણ કર્યું અને પોતાના આશ્રિતો પાસે કરાવ્યું થોડી આજે નાની ટકોર કરીશ આજે જ્યારે આખી દુનિયામાં અનાચાર અને અત્યાચારની આગ છે એમ કહી શકાય આગને ઓલવનારા કહેવાતા ધર્માચાર્યો જે પાણીના બંબાસ જેવા ગણાય છે એમાં પણ આગ લાગે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણે આપણા ઉપર કેટલી મોટી કૃપા કરી આ કળયુગમાં એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહી માટે હળી મળીને હેત કરો તે વિના પાર પડશે નહી આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાં મળશે ભગવાન શ્રીહરીએ આપણા ઉપર કેટલી મોટી કૃપા કરી ભગવાન શ્રીહરી એમણે બ્રહ્મચર્યનું કેવું પોષણ કર્યું સાહિત્યકારો ઇતિહાસકારો એણે એટલું બધું એમાં લખ્યું છે એટલું બધું લખ્યું છે ભગવાન શ્રીહરિ સંતો ભક્તોને સતત સાવધાન રાખતા ખબરદાર રાખતા મહારાજે એક પત્ર લખ્યો છે માધવલાલ કોઠારીએ પત્રનો સંગ્રહ કર્યો છે નવમા નંબરનો પત્ર છે એની બે ત્રણ લાઈન વાંચું છું શ્રીજી મહારાજે ગામો ગામ હરિભક્તો ઉપર લખેલો પત્ર બીજું લખવા કારણ એમ છે જે બાઈ અન્ય પુરુષ પાસે સત્સંગના નિયમ ધારે ધ્યાનથી સાંભળજો જે બાઈ અન્ય પુરુષ પાસે સત્સંગના નિયમ ધારે અને કોઈ સત્સંગી પુરુષ બીજી બાઈને સત્સંગના નિયમ ધરાવે એવી રીતના જે ભાઈ અને બાઈ તે મારા સત્સંગથી વિમુખ છે એમને કોઈ સત્સંગમાં પેશવા દેશો નહીં ભગવાન સ્વામિનારાયણે મોટું કામ શું કર્યું કવિ નાનાલાલ ધર્મના માર્ગમાં એટલો મોટો સળો પેસી ગયો હતો શું લખે છે ધર્મના માર્ગમાં એટલો મોટો સડો પેસી ગયો હતો એને વીણી વીણીને દૂર કર્યો નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા જ્યાં-જ્યાં ગયા ને એમણે એક જ કામ કર્યું સંતને સુખ આપવા એ દેવા દુષ્ટજનને દંડ એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ ધાર્યું છે પંડ સંતને સુખ આપવા દેવા દુષ્ટ જનને દંડ જે સાચા હતા એને સુખ આપ્યું જે દુષ્ટ હતા એને દંડ આપ્યો જગન્નાથપુરીમાં દસ હજાર કહેવાતા સાધુઓનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો કેમ મુખમે રામ બગલમે છૂરી નામ રામનું અને કામ વાસનાનું જગતના ભારરૂપ બનેલા ધર્મના સળારૂપ આવા સાધુને ભગવાન શ્રીરીએ દૂર કર્યા એક એક તીર્થમાં શોધી શોધીને વીણી વીણીને સળો દૂર કર્યો કવિ નાનાલાલના થોડા શબ્દો વાંચું છું સાહિત્યકારોએ કેવું લખ્યું સદા ચરણના ઝરણા શ્રીજીએ મંદિરોમાંથી વહેતા કીધા આહા હિમાલયમાંથી જેમ ગંગા વહે છે ને એમ ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાંથી સદાચારના ઝરણાઓ વહેતા થયા સદાચારના ઝરણાઓ આ આ મંદિરમાં મંદિરમાં આવનારો આવનારો પુરુષ એની આંખો બને પુરુષ કે સ્ત્રી એની એક એક ઇન્દ્રિયો સિલવાન સંયમવાન ધર્મવાન બને પંચવર્તમાન સ્થાપી સાધુ અને સત્સંગીઓમાં સત્પ્રણાલીઓ સ્થાપી દેવ મંદિરોમાં સદા ચરણ મંદિરના ઘુમટમાં પણ અળગા પાડ્યા તમે પતિ પત્ની છો પણ ઘરમાં મંદિરમાં નહીં મંદિરમાં તો તમે ભક્ત બનીને આવો છો તમારા જગતના લઈને મંદિરમાં આવશો ઠાકોરજી તમારું કલ્યાણ ક્યારે કરશે ભગવાન શ્રેરીએ શું કામ કર્યું કવિ નાનાલાલ એના શબ્દો જુઓ ચમક અને લોઢું ભેગા થાય તો અગ્નિ પ્રગટવાનો જ એ અનુભવે શ્રીજીએ સ્ત્રી પુરુષને એટલે કે પતિ પત્નીને મંદિરના ઘુમ્મટમાં પણ અળગા પાડ્યા કે મંદિરમાં ઘુમ્મટ નીચે ઠાકોરજીની આગળ તમે આવી પતિ પત્ની નથી એકાબીજાનો સ્પર્શ કરો છો તો પણ તમે અપરાધી છો સ્પર્શ નિષેધ ઉચ્ચાર્યો સ્ત્રી પુરુષના દર્શન માર્ગે આમના મંદિરોએ કીધા પંચ વર્તમાન ધરાવવાનું પણ સંતોને અષ્ટધા નારી વરજી ને બ્રહ્મચર્યનો આદેશ આપ્યો દેશમાં ડંકો વાગ્યો કે સ્વામિનારાયણ તો સદ્ધર્મ સ્થાપવાને માટે આવ્યા છે સ્વામિનારાયણ તો સદ્ધર્મ સ્થાપવા માટે આવ્યા છે ધન્ય હો ધન્ય હો ધર્મ ધ્વજ રોપિયો એ સમયે સ્વામિનારાયણે પ્રગટ થઈને અને પરિણામે કવિ નાનાલાલના શબ્દો પરિણામે સ્વામિનારાયણને મંદિરે મંદિરે આજે બ્રહ્મચારી ભૂમિ છે ભગવાન સ્વામિનારાયણના મંદિરની ધરતી પણ એટલી પાવન છે ને કે આ ધરતીમાં કોઈ પાપી જીવ આવીને બેસે ને એના મનના પાપ માત્ર શાંત થઈ જાય આ ઓજ આ તપ આ તેજ આ સત ભગવાન શ્રીહરિએ પોતાના સાધુ દ્વારા પોતાના આશ્રિતો દ્વારા જેમ હું ઘણી વાર કથામાં વાત કરું છું ધર્મ વિનાનો માણસ એટલે તેલ વિનાનો દીવો કાંઈ ઠરી જ ઠરેલો છે અને કાં ઠરવાનો છે ધર્મ વિનાનો માણસ એટલે તેલ વિનાનો દીવો કાં ઠરેલો છે અને કા ઠરવાનો છે ધર્મ વિનાની ભક્તિ એટલે પાણી વિનાનું વાદળ એ વરસવાનું છે નહીં ધરતીને ક્યારેય લીલીછમ કરવાનું છે નહીં ધર્મ વિનાની ભક્તિ એટલે પાણી વિનાનું વાદળ એ ક્યારેય કોઈનું કલ્યાણ કરતું જ નથી ભગવાન સ્વામિનારાયણનો આ સિદ્ધાંત હતો કિશોરલાલ મસરૂવાડા ખૂબ સુંદર સાહિત્યિક નોંધ લીધી છે સહજાનંદ સ્વામી પોતાના શિષ્યોને કસવામાં અતિશય કડક હતા જેણે એમને પોતાના કરી માન્યા તેનામાં અણુ માત્ર કસર રહેવા ન દેવી એ એમનું પણ હતું વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા તમે અમારા છો માટે અમારે તમારે વિશે તલભાર પણ કસર લેવા જેવી નથી આવી રીતે ભગવાન શ્રીહરિએ પોતાના સંતો અને ભક્તોની કસણી કરી હા વચનામૃતમાં આજે જ્યારે ચારેય બાજુ મેં કહ્યું ને આજે લોકોએ પાપને હવે પાપ નહીં લીગલ કરી નાખ્યું છે અમેરિકામાં જુગાર રમવું લીગલ થઈ ગયું ઘણા બધા પાપ લીગલ થઈ ગયા છે અરે ઘણા બધાની મોટા ભાગના સાવધાન બનીએ હવે સમય એવો આવી રહ્યો છે પાપ કરે પુણ્યશાળી કહેવાશે પાપ ન કરે એ મૂરખ ગણાશે જેમ એક સમય હતો અત્યારે પણ છે ઇન્ડિયાથી કોઈ સારો માણસ આવ્યો હોય વિદેશમાં સાફ સુથરું જીવન હોય સ્વચ્છતાથી રહેતો હોય સદાચારી જીવન જીવતો હોય ખાતો પીતો ન હોય લોકોને ટોણા મોણા મારે ભાઈ તું તો દેશી નો દેશી રહ્યો વિદેશમાં આવીને તું હજી સુધર્યો નહીં એટલે કે દારૂ પીવે આવી મૂર્ખતા દુનિયાની ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના શબ્દો થોડા વાંચું છું સત્સંગે ક્યાં સાવધાન થવાનું છે મહારાજે પ્રસાદીના પત્રમાં નોંધ કરી સત્સંગના નિયમની વાત હોય સત્સંગની કથા વાર્તાની વાત હોય તો પણ સ્ત્રી અને પુરુષ વચ્ચે ઇન્ટરેક્શન થાય છે ને એમાં ભગવાનની વાત હશે ખાલી પણ વાસ્તવિકતામાં ભગવાન નહીં હોય વાસ્તવિકતામાં ત્યાં કામ આવશે અધર્મ આવશે અનાચાર આવશે જડબે સલાગ ભગવાને મર્યાદાઓ કરી છે બહેનો બહેનોને વાત કરે ચોક્કસ એ માન્ય છે પુરુષો પુરુષોને સત્સંગ કરાવે ચોક્કસ એ માન્ય છે વચનામૃતમાં પણ ઘણી જગ્યાએ શ્રીજી મહારાજે કેવી મર્યાદાઓ બતાવી છે અંત્યનું ચોવીસમું કલ્યાણના સોળ સાધનનું વચનામૃત છેલ્લો પેરેગ્રાફ બાહ્યો હરિભક્ત છે તેનું મહાત્મ્ય તો જાજુ સમજવું નહીં પરમહંસોને વાત કરે છે શ્રીજી મહારાજે પરમહંસ આગળ વાત કરી કે બાહ્યો હરિભક્ત છે તેનું મહાત્મ્ય જાજુ સમજવું નહીં ઘણી વાર સંતો કથામાં એવું ઘણી વખત દેખાતું હોય અતિરેક કરીને અરે નામ લઈને અરે સામે બેઠા હોય એ રીતે સંપ્રદાયમાં ઘણી જગ્યાએ દેખાય આ પ્રશંસા નહીં આ ધર્મની મર્યાદાઓ પાળો તૂટી રહી છે ચારે બાજુ વિવેકથી જે થતું હોય એને વંદન છે પણ ભગવાન સ્વામિનારાયણ ક્યાં ક્યાં લાલ લાઈટ બતાવે છે રોડ પર રેડ સિગ્નલ જોયા વગર ગાડી ચલાવે ને એના ભયંકર અકસ્માતો થાય છે એવું આપણે જોઈએ છીએ ધર્મ જગતમાં પણ રેડ સિગ્નલ જોયા વગર જેણે જેણે ગાડી ચલાવી છે ને મોટા ધર્માચાર્યો હતા અને મોટા મઠાધીશો હતા મોટા મહંતો હતા એ બધા ધૂળ ચાટતા થઈ ગયા છે અરે અત્યારે તેવા મઠાધીશો જેલમાં બેઠા છે ઢગલો બન તમે જાણો છો ક્યાં મારે વાતો કરવી સાધુઓને કહે છે બાહ્યો હરિભક્ત છે તેનું મહાત્મ્ય તો જાજુ સમજવું નહીં કેમ જે કરીને મનમાં તેનું મનન થાય અને સ્વપ્નમાં આવે માટે મહાત્મ્ય લેવું તો સૌનું સમપણે લેવું એ સર્વે ભગવાનના ભક્ત છે બહેનો ખૂબ સારી સેવા કરે છે ખૂબ સારી ભક્તિ કરે છે પણ અધિક ન્યૂનપણે મહાત્મ્ય લેવું નહીં અધિક ન્યૂનપણે મહાત્મ્ય સમજે તો તેમાં મોટું વિઘ્ન છે રઘુવીરજી મહારાજ પધરામણીએ ગયા નડિયાદમાં મહારાષ્ટ્રીની સાથે આત્માનંદ સ્વામી હતા બીજા ઘણા બધા સંતો હતા બીજે દિવસે બાપજીને જવાનું હતું સંતોએ ના પાડી દીધી મહારાષ્ટ્રીને થોડું લાગ્યું સંતો કેમ ના પાડો છો વચનની મૂર્તિ ભયાત્માનંદ સ્વામીએ કહ્યું અરે મહારાજ શ્રી તમારા બાપાએ તમારા બાપાએ મોટા મોટા ઘૂમટા તણાવ્યા અને તમે ઢોલ વગાડીને સ્ત્રીઓની વચ્ચે અમને બેસારો છો પધરામણી થાય પુરુષો બહેનો જાજા હોય બહેનો એકદમ નજીકમાં હોય અને એવી રીતે સંતોને બેસારે ભગવાન સ્વામિનારાયણ કેવા કડક હિમાયતી હશે સ્ત્રી પુરુષની મર્યાદાના આજે જ્યારે ચારે બાજુ મહિમાના નામે ધર્મના નામે ભક્તિના નામે ભક્તિમાં તો એટલો બધો સડો હતો અજયભાઈ ભગવાન સ્વામિનારાયણે ધર્મમાં લાગેલો સડો એને વીણી વીણીને દૂર કર્યો વર્ણી રૂપે આવ્યા પહેલું કામ કર્યું બહેનો અને ભાઈઓની સભા છૂટી પાડી પહેલું કામ ભગવાને કર્યું સાધુની ધર્મશાળામાં એક ગોખલો હતો બહેનો સાથે આપલે થતી હતી એ દો ગોખલો ભગવાને પુરાવી દીધો ધર્મમાં કાણું છે એમ માની ભગવાન શ્રીએ તુરંત એને બંધ કરાવ્યું વચનામૃતમાં શ્રીજી મહારાજ ત્યાં સુધી કહે છે અમે કહેતા હોઈએ અહીં બેસો ત્યાં બેસવે કરીને સાધુને જો સ્ત્રીના દર્શન થતા હોય તો અમે કહેતા હોઈએ તો પણ ત્યાં બેસવું નહીં કદાચ અમે કચવાઈએ નારાજ થઈ જઈએ તો અમને સારી રીતે કચવાવા દેજો પણ અમારી એવી આજ્ઞા તમે ન માનતા ધન્ય છે ભગવાન સ્વામિનારાયણની આ ધર્મ સ્થાપનની રીતિને બહુ ઓછા ધર્માચાર્ય એવા થયા છે કે જેમણે પોતે કહ્યું હોય કે આવી વાત અમારી હોય તો ન માનતા ઉલ્ટાનું એમ કીધું છે અમે ગમે તે કહીએ આંખ બંધ કરીને માનજો એમાં તમારું કલ્યાણ છે પોતે પરબ્રહ્મ હતા ક્યારે સ્વપ્નમાં પણ ખોટું કરે કે કરાવે નહીં એવા હતા છતાં પણ કહી દીધું શું અમે કહેતા હોઈએ તો પણ વિચારીને કરજો વિચાર્યા વિના કર્યું તો તમે તમારું ભોગવો અમે અમારું ભોગવીએ કીધું દાદા વચનામૃતમાં મહારાજે એમ કહ્યું કચવાતા હોઈએ તો અમને સારી પેઠે કચવાવા દેજો આવા શબ્દ વાપર્યા ધિકાર છે દક્ષિણ ભારત આખું ખલાસ થઈ ગયું દેવદાસી પ્રથાના નામે દીકરીનો જન્મ થાય થોડી મોટી થાય મંદિરમાં મૂકી જાય દેવને અર્પણ કીધી દેવને દાનમાં દીધી કેટલી ખરાબ પ્રથાઓને હજી ચાલી રહી છે ઉત્તર ભારત ગુજરાત આ બધામાં ધર્મના નામે વૈષ્ણવ પરંપરામાં કેટલો મોટો બગાડ હતો અને છે માફ કરજો કોઈની ટીકા નિંદા નથી કરતા પણ આજે જ્યારે પ્રસંગ આવ્યો છે ત્યારે આપણે સાવધાન થઈએ તમે આ લાલ લુગડાને પગે નથી લાગતા તમે આ લાલ લુગડાને પગે નથી લાગતા જો લાલ લુગડાને પગે લાગતા હો તો રાવણને પગે લાગજો તમે આ લાલ કપડાને નહીં પણ ભગવાનની જે સનાતન પરંપરા છે ને ધર્મની એને પાળનાર મહાન સંતને વંદન કરો છો તમે જેને વંદન કરો છો સાધુ વંદનીય છે કે નહીં વિચારજો ગમે તેને માથું ન નમાવતા નિષ્કુળાન સ્વામી તો ત્યાં સુધી કહ્યું જો વિચાર્યા વિના કરે ને તો કદાચ જેના અંતરમાં દિન રાત ઈચ્છા વિષય સુખ ની રાત દિવસ જગત ની ઈચ્છા થી ભટકતા ફરતા એવા જે હોય ને સ્વામી કહે એને કદાચ રસોઈ આપશો ને એના દર્શન તે દુખ દેણ શું કીધું એના દર્શન તે દુખ દેણ થાય તો એક વાત જીવનમાં લખી રાખો જાજુ સમજાય ન સમજાય પણ આ વાત લખી રાખો સાચા સંત મળે તો સો જન્મે કલ્યાણ થવાનું હોય એ આને આ જન્મે કરે અને જો કોઈ ખોટો ભટકાઈ જાય તો આને આ જન્મે કલ્યાણ થવાનું હોય એ સો જન્મે પણ પત્તો ન લાગે ગઈકાલની કથામાં કુમતી વાળા જીવના લક્ષણ લખ્યા એમાં આવ્યું કુમતી જીવને અસત પુરુષમાં પ્રતીતિ જાગે અસત પુરુષના પગે પડે એની વાત સાચી લાગે અને પરિણામે સત્પુરુષનો દ્રોહ કરે હવે એનું ક્યારેય સારું થાય ક્યારેય સારું થાય અજયભાઈ ભગવાન શ્રીહરિ એમની અદભુત રીત હતી પોતાના સંતોને અષ્ટધા બ્રહ્મચર્ય આઠ પ્રકારનું બ્રહ્મચર્ય એટલે શું શ્રવણમ કીર્તનમ કેલિહ પ્રેક્ષણમ ગુહ્યભાષણમ સંકલ્પોધ્યવસાયશ્ચ ક્રિયા રેવચ આઠ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવો એ અષ્ટધા બ્રહ્મચર્ય છે સ્ત્રી સંબંધી વાત સાંભળવી નહીં નંબર બે સ્ત્રીઓના ગુણગાન કરવા નહીં એટલે કે વ્યક્તિગત રીતે આપણે એમ કહીએ મંદિરમાં સ્ત્રી ભક્તોની ખૂબ સેવા છે એ જુદી વસ્તુ છે પણ વ્યક્તિગત થાય વિવેક છોડીને થાય ધર્મની મર્યાદા ઓળંગીને થાય લક્ષ્મણજીએ નાની એવી લીટી કરેલી માતા સીતાને બે હાથ જોડી વિનંતી કરી હતી કે માતાજી મને પ્રભુએ ના પાડી છે છતાં હું જઈ રહ્યો છું લક્ષ્મણ એટલે બ્રહ્મચર્યની મૂર્તિ ખબર છે ને એનું તેજ કેવું હતું લક્ષ્મણનો સંયમ કેવો હતો સીતાનું હરણ થાય ઋષ્યમુખ પર્વત ઉપર સીતાના ઘરેણા સુગ્રીવ બતાવે ત્યારે લક્ષ્મણજી એમ કહે નાહમ જાનામી કેયુરે નાહમ જાનામી કુંડલે નૂપુરે તભિજાનામી નિત્યમ પાદાભિવનાત આ કેયુર કોના છે આ કુંડળ કોના છે મને ખબર નથી પણ આ નુપુર ઝાંઝર માતા સીતાના છે ભગવાન રામને પણ આશ્ચર્ય થયું તને નુપુરની ખબર છે કુંડળની કેમ નહીં ત્યારે લક્ષ્મણ એમ કહે છે પ્રભુ આજે ચૌદ ચૌદ વર્ષથી જંગલમાં જેની સાથે રહીએ છીએ આખો દિવસ મેં ક્યારેય પણ બુદ્ધિપૂર્વક માતા સીતાના મુખ ઉપર જોયું નથી એટલે મને ખબર નથી કુંડળ કેવા પહેરે છે આજ છે કે બીજા છે સાથે રહે છે અને ચૌદ વર્ષ પૂરા થાય છતાં જેની દ્રષ્ટિ મુખ ઉપર બુદ્ધિપૂર્વક સ્થિર ન થાય આ લક્ષ્મણ અને આજના લાદેનની વાત થાય તાકી તાકીને ચારે બાજુ તમે નરી આખી દુનિયા નારીથી જ ભરી છે એવું લાગે ચારે બાજુ ગમે તે હોય ફટાકડા લેવા જાવ તો એના જ ફોટા ચપ્પલ લેવા જાવ તો માર્કેટિંગમાં એક જાણે કે સ્ટ્રેટેજી બની ગઈ કે સ્ત્રીનું પોસ્ટર હોય એટલે માલ જલ્દી વેચાઈ જાય સાવધાન આપણે નંબર એની વાત સાંભળવી નહીં નંબર બે એ વિશેના ગુણગાન કરવા નહીં નંબર ત્રણ એની સાથે કેલી એટલે ક્રિયા કરવી નહીં નંબર ચાર બુદ્ધિપૂર્વક નિહાળવી નહીં નંબર પાંચ એની સાથે કોઈ ગુપ્ત વાતો કરવી નહીં નંબર છ તે સંબંધી કોઈ સંકલ્પ કરવો નહીં નંબર સાત એના વિચાર પણ મનમાં કરવા નહીં મનમાં આવે તો મનને શાંત કરી દેવું અને નંબર આઠ ક્રિયા નિવૃત્તિ સાક્ષાત સંગ તો કરવો જ નહીં આઠ પ્રકારનું આ બ્રહ્મચર્ય છે આ આઠ પ્રકારે સ્ત્રીઓથી જે દૂર રહે છે બ્રહ્મચર્ય બ્રહ્મ એટલે પરબ્રહ્મ પ્રાપ્તિનું જે ઉત્તમ વ્રત એનું નામ બ્રહ્મચર્ય એટલે કે ઓપોઝિટ જેન્ડરથી એકલા સંતો જ નહીં ત્યાગી બહેનો હોય તેણે પુરુષથી દૂર રહેવાનું છે ત્યાગી સંતો હોય સ્ત્રી માત્રથી દૂર રહેવાનું છે અરે ગ્રહસ્થ હોય તેણે પણ પોતાના પરિવારના જે સ્ત્રીઓ હોય એ સિવાયના તમામ બહેનોથી એણે પણ આવી રીતે દૂર રહેવું જોઈએ તમે જાણો છો આપણા સત્સંગની કથાઓ શિવલાલભાઈ શેઠ જમવા બેઠા કોઈ પીરસવા આવે છે તાણ કરીને વધારે પડતું મૂકી દીધું શિવલાલભાઈની નજર ઊંચી જાય અરે તમે હા ક્યારે આવ્યા તમારા ઘરમાં આઠ દિવસથી છું શિવલાલભાઈના સાળી ઘરમાં આવેલા આઠ આઠ દિવસથી શિવલાલભાઈને પીરસે છે પણ શિવલાલભાઈની નજર પોતાની સાળી ઉપર ગઈ નહીં વિચારો તમે આ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રહસ્થ ભક્તોની વાત કરું છું એ ઘરોમાં કેવી મર્યાદાઓ હશે દાદા આ વિષય મારે લેવો પડે એવો છે ઘણી વાર હરિભક્તોની ફરિયાદો આવે છે પણ ચાલુ કથાના પ્રસંગ હોય એટલે વિષયાંતર કરવું યોગ્ય ન ગણાય પણ આજે ચોક્કસ હું કહી દઈશ આપણા લોયાધામ મંદિરમાં પણ કડક ક્યારેય પણ કોઈ પુરુષો કે સ્ત્રીઓ મંદિરને ન છાજે એવા કપડાં મંદિરમાં તો ન જ પહેરવા જોઈએ અરે ઘરમાં ન પહેરવા જોઈએ અરે તમે કોઈની પાર્ટીમાં જાઓ ત્યાંય ન પહેરવા જોઈએ મરી જશો આજે ચારે બાજુ આગ લાગે છે માણસ પોતે જ પોતાના કર્મનું ફળ ભોગવી રહ્યો છે ભગવાન સ્વામિનારાયણના ગ્રહસ્થ ભક્તો કેવા હોય આ વાત સાધુ પૂરતી નથી એટલે તમને સાવધાન કરું છું ખોડી રુગનાથપુરના અર્જન ભગત હતા એમના દીકરીના લગ્ન લેવાયા સામેના પક્ષના જોવાયા હશે બધું નક્કી થઈ ગયું સામેના પક્ષના કોઈક માણસે એમ કહ્યું બધું બરાબર છે એમને ગમ્યું છે પણ એના ગાલ ઉપર કાલો તલ છે ગાલ ઉપર કાળો તલ છે કોઈ પણ નજરે ચડે એવી વસ્તુ છે ને અર્જન ભગત બોલ્યા હશે હવે બહુ ધ્યાનમાં ન લીધું સામેના પક્ષના બે ત્રણ વખત સાંભળ્યું એટલે એમણે કહ્યું તમે ભગત હશે હશે કરો છો શું તમને ખબર નથી ત્યારે અર્જન ભગત એમ બોલ્યા મારા ભગવાન સ્વામિનારાયણ એમની આજ્ઞા છે એટલે આ જ દિવસ સુધી મારી દીકરીના આટલા વર્ષ થયા એની ઉંમર કેટલી હશે લગ્ન લાયક થઈ બરાબર મારી દીકરીના આટલા વર્ષ થયા આજ દિવસ સુધી મારી દીકરી ઉપર મેં મીટ માંડીને બુદ્ધિપૂર્વક હજી સુધી જોયું નથી વિચારો તમે ભગવાન સ્વામિનારાયણના ગ્રહસ્થાશ્રમી ભક્તોની વાત કરું છું આ સંપ્રદાયની જે તાકાત છે ને આનું જે સત છે ને એ બ્રહ્મચર્ય છે એ સંયમ છે એ તેજ છે જેટલા સત્સંગી લોયાધામ પરિવારના ભક્તો છે તમારા ઘરમાં બહેનો અને ભાઈઓ એની મર્યાદા થોડી રાખો ઘરથી શરૂ કરો તમારા ઘરમાં હશે તો દીકરાઓમાં આવશે દીકરાઓમાં હશે તો સ્કૂલમાં જશે તો બચશે આજના કપડાઓ એવા થયા વિકૃત કે માણસના જીવનમાં વિકાર ન આવતા હોય તો પણ વિકાર આવે આજનું ખાવા પીવાનું બોલવા ચાલવાનું હરવા ફરવાનું જોવા સાંભળવાનું બધું જ વિકૃત થયું માણસના મનમાં વિકાર ન જન્મતા હોય તો પણ વિકાર જન્મે તમે સત્સંગી છો તમારો એ રસ્તો નથી દુનિયાભરના માણસો આજે ભગવાન સ્વામિયણના સત્સંગીને ચારે બાજુ વખાણી રહ્યા છે આપણે જાણીએ છીએ જુઓ થોડું સાંભળો વચનામૃત લોયાનું છઠ્ઠું મહારાજ એમ કહે છે ધર્મ સંબંધી સાધનમાં એક નિષ્કામપણું હોય અને બીજા કોઈ સાધન ન હોય પણ એક સાધન હોય તો બાકીના બધા સાધનની પાછળ આવે અને બીજા બધા હોય પણ જો નિષ્કામપણું જ ન હોય એકદમ લબાડ હોય તો બીજા હોય ને પણ જતા રહે વચનામૃત ગઢપુર મધ્યનું તેત્રીસનું આખું વચનામૃત વાંચવા જેવું છે આજે ઘણા સારા હરિભક્તો એમ પણ માને છે કે આપણે અમેરિકામાં રહીએ છીએ યુગ હવે બદલી ગયો છે ઘણો એડવાન્સ થઈ ગયો છે આપણે આપણા દીકરા દીકરીઓને હાવ દેશી કપડાં પહેરાવીએ તો એ છોકરાઓ કોલેજમાં અનફિટ રહે સમાજમાં અનફિટ રહે કાલે ઉઠીને કોઈ પરણે પણ નહીં પસંદ પણ ન કરે આ મૂર્ખતા મનમાંથી કાઢી નાખવી જોઈએ આ નબળા વિચારો તમને સત્સંગમાં નપુંસક બનાવે છે પૂછો યહૂદી ધર્મને રિચેસ્ટ કોમ્યુનિટી ઓફ ધ વર્લ્ડ યહૂદી ધર્મ એની મર્યાદાઓ એની ધાર્મિકતાઓ એના રીતિ રિવાજો રોટી બેટીના વ્યવહારો આપણે આ બેથેલ હોલમાં સભા કરીએ છીએ ને યહુદી ધર્મના મેં થોડા અભ્યાસો કર્યા દુનિયાની રિચેસ્ટ કોમ્યુનિટી છે પણ કપડાં એના તમે જોયા છે જોયા છે શુક્રવારના દિવસે એ લોકો ગાડી નથી ચલાવતા શુક્રવારના દિવસે એ લોકો ટીવી નથી ચાલુ કરતા શુક્રવારના દિવસે જે ચુસ્ત ઓર્થોડોક્સ છે એ લોકો ગેસનો ચૂલો ચાલુ નથી કરી શકતા મહિનામાં ચાર શુક્રવારી લોકો રાખી શકે છે આપણે મહિનામાં બે એકાદશી કરવી હોય ને તો જ્યાં ગે ફેફે કરીએ છીએ કોણ ધાર્મિક કોણ ધાર્મિક ધર્મનો આંચળો ઓઢીને આપણે વાતો કરનારા કે વાસ્તવિકતામાં પેલા લોકો જીવનારા હમણાં ચાર હરિભક્તા એવા હતા ઇન્ડિયાથી એમની સાથે એક અમેરિકાના ભક્ત હતા માફ કરજો થોડી વાર ઘણી બધી વાતો થઈ દેશની વિદેશની સત્સંગની બહુ મોટી મોટી વાતો પછી મેં સહજ પૂછ્યું પેલા ભક્તો ઇન્ડિયાવાળાને કે તમે આમ તો કરતા જ હશો પણ મને એમના મોઢા ઉપરથી દાંત ઉપર થોડું લાગ્યું કે વ્યસન વ્યસન હશે એટલે સીધું તો ન પૂછાય વિવેકથી પૂછવું જોઈએ મેં કીધું તમે પૂજા પાઠ ધર્મ નિયમ કરતા હશો સારા સારા સંતોની સેવા છે યોગમાં છો તો પૂજા પાઠને એવું બધું કરો છો નિત્ય નિયમથી કે કેવું છે તો કે સ્વામી અમારે દેશ વિદેશમાં ઘણું ફરવાનું ને એટલે પૂજાપાઠ નથી થતી પછી મેં બીજું પૂછ્યું વચનામૃત કેવું વાંચવાનું ના એ તો ખોલ્યું જ નથી પછી ત્રીજું પૂછ્યું કંઈ વ્યસન ખરું હા એમાં બેને નહોતું પણ બે કીધું મારે પડીકીનું વ્યસન છે લો બાકી શું રહ્યું તમે પૂજા કરતા નથી વચનામૃત વાંચતા નથી ખાલી ગળામાં કંઠી દોરડાની જેમ નાખી દીધી હે ભેંસના ગળામાં દોરડું નાખો અને આપણા ગળામાં કંઠીમાં ફેર પડ્યો કંઈ આ કંઠીની મર્યાદાઓ છે આ કંઠી આપણને જવાબદારી વધારે એનું સતત સ્મરણ કરાવે છે કે આ ગળામાં કંઠી છે સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં ખોટું જોવાય નહીં હો કંઠી છે ડોકમાં શેની ધાર્મિકતા આપણી જાગો અને બીજાને જગાડો આપણે સત્સંગી છીએ ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો આપણે છીએ આપણા બાપા ભગવાન સ્વામિનારાયણ કેવી ગ્રહસ્થો ભક્તોની કેવી સ્ત્રી ભક્તોની મર્યાદા કરીને ગયા છે તમારા દીકરાઓ વધારે ધાર્મિક થશે ને એ દુઃખનો વિષય નહીં તમારા માટે સારો વિષય છે તમારા દીકરાઓ દેશી ખોરાક દેશી કપડા થોડા પેરશે ઇન્ડિયન ટ્રેડિશનના એ ખરાબ નહીં તમારા માટે સારો વિષય છે હું કાલે વિશે આજે સમય થઈ ગયો કાલે લાવીશ કાલે હું લાવીશ તૈયાર કરીને આવ્યો છું આજે ઘણા સમયથી આ પ્રશ્ન ચાલે છે એક પક્ષ એવું માને છે કે હવે યુગ પ્રમાણે ચાલવું જોઈએ યુગ પ્રમાણે ફેરફાર થવો જોઈએ અમે ક્યાં ના પાડીએ છીએ કોમ્પ્યુટર વાપરો યુગ પ્રમાણે તમે અમે ક્યાં ના પાડીએ છીએ સારામાં સારું ભણો ડોક્ટર થાવ એન્જિનિયર થાવ પણ કપડામાં જ યુગ પ્રમાણે ચાલવાનું શોખમાં જ યુગ પ્રમાણે ચાલવું તમારે મરી જશું તો આપણે યુગનો અર્થ શું થયો પછી તો વિવેક જો ચૂક્યા તો ગયા કામમાંથી કદાચ ધર્મના માર્ગે આપણે ઓર્થોડોક્સ રહીશું કદાચ ધર્મના માર્ગે આપણે વધારે પડતા ચુસ્ત રૂઢિચુસ્ત થશું એનાથી નુકસાન નહીં એનાથી ફાયદો છે મહારાજનો રાજીપો મોટા સંતોનો રાજીપો સારા સારા ભક્તોનો રાજીપો મળશે પણ ધર્મની મર્યાદાઓ તોડી નાખશું માટે જે હરિભક્તો આ વચનામૃતના શબ્દ સાંભળો મધ્યનું વચનામૃત તેત્રીસમું તમે વાંચજો હમણાં વચ્ચે મેં બે થી ત્રણ વાર હરિભક્તોના ઘરમાં ઘણા બધા પ્રશ્નો આવે છે ઘણા બધા કારણ કે આપણા હાથની આ પાંચ આંગળીઓ પણ સરખી નથી છે એમ દરેક ઘરમાં બે કે ચાર માણસો તો હોય જ હોય કે નહીં ચાર માણસો હોય ચારેના સ્વભાવ સરખા ન હોય ચારેના વિચાર સરખા ન હોય મુંડે મુંડે ભિન્ના એટલે બે ચાર પાંચ વાર બહુ મોટા પ્રશ્નો એવી વાતો આવી ગઈ અમે સંતોએ પણ એના વિશે વિચાર કર્યો પૂજ્યપાદ ગુરુજીએ પણ કથામાં વચ્ચે બે થી ત્રણ વાર ટકોર કરી હતી કે આપણા લોયાધામ પરિવારના બધા ભક્તો આગ્રહ રાખો વીકમાં એક દિવસ તો પરિવારના માણસો સાથે બેસી અને સભા કરો તમે ગ્રહસ્થ તમારા દીકરાઓને તમારે શિક્ષણ આપવું જોઈએ પણ સાથે સાથે સારામાં સારા સંસ્કાર પણ આપવા જોઈએ તમે કાર આપશો પણ સંસ્કાર નહીં આપો ને તો તમારી આપેલી કાર એ છોકરાનો કાળ બની જશે બને જ છે ને કેટલી વાર મેં ચેરી હિલ બાજુ રહેતા એક આપણે ઇન્ડિયન ગુજરાતી અતિ સમૃદ્ધ એકને એક દીકરો સારું એડમિશન મળ્યું મોંઘા મોંઘી નેવું હજાર પંચાણું હજાર ડોલરની ગાડી છોકરાને લઈ આપી છોકરો ડોમમાં રહેવા ગયો ડ્રગ્સની લતે ચડી ગયો અને રાત્રે કીધા વગર ગાડી લઈને નીકળેલો એક્સિડેન્ટ થયો છોકરો મરી ગયો એકને એક દીકરો ટેક્સાસમાં વર્ષો પહેલાં બનેલી ઘટના સત્ય ઘટના એક મિલિયનર હરિભક્ત સારા માણસ એકને એક છોકરો કેટલી મોંઘી ગાડી લાવી આપી જુવાનિયા છોકરાઓ ખોટા રસ્તે ચડી ગયા ચાર છોકરાઓ નીકળ્યા ગાડી એવી જવા દીધી એવી જવા દીધી અકસ્માત થયો ચારે ચાર દીકરાઓ ખલાસ આ તમને બધી વાતો કરું છું ઇન્ડિયન પરિવાર ગુજરાતી પરિવારની વાતો કરું છું અમેરિકનની તો વાતો જ ન થાય કાર આપો પણ એના પેલા સંસ્કાર આપો છોકરાને શિક્ષણ આપો પણ શિક્ષણની સાથે સત્સંગ પણ આપો જો ભૂલી ગયા ને સત્સંગ આપવાનું તો કદાચ શિક્ષણ એનું પણ સારું નહીં કરી શકે તમારું પણ સારું નહીં કરી શકે ભગવાન શ્રીહરિ વચનામૃતમાં એમ કહે છે અમને નિષ્કામી ભક્ત હોય તેના હાથની સેવા ગમે છે તમારા ઘરમાં સંયમ સદાચાર સુનીતિ હોવું જોઈએ પણ એ સમજાશે ક્યારે અઠવાડિયામાં એક દિવસ ઘર સભા કરો જોડીને વિનંતી કરું છું તમારામાંથી નેવું ટકાનો એક જ આર્ગ્યુમેન્ટ છે કે સ્વામી અમારે ટાઈમનું સેટિંગ નથી થતું ઘરમાં ચાર માણસ ભેગા જ નથી થતા ગમે તે કરો અઠવાડિયામાં એકવાર ઘર સભા કરો ગુરુજીનું સૂત્ર છે પારિવારિક એકતા માટે દિવસમાં એકવાર સાથે બેસીને ભોજન કરો અને દિવસમાં એકવાર સાથે બેસીને ભજન કરો અત્યારે લગભગ ઘણા બધા આપણા લોયાધામ પરિવારના હરિભક્તોએ ઘર સભા શરૂ કરી છે ઘણા બધાએ પણ તો પણ હજી ઘણા બધા બાકી છે શિકાગોના ભક્તોએ તો ઝુંબેશ ઉપાડી છે એક એક ઘરે ઘર સભા ચાલુ કરી છે લગભગ કંટકીવાળા ભક્તો હોય તો પણ ફ્લોરિડાવાળા ભક્તો હોય તો પણ તમે મોટી સભા કરો છો એ સારી વાત છે પણ એવી જ રીતે નાની સભા કરો ઘર સભા જેમાં તમારા દીકરા દીકરીઓ હોય પતિ પત્ની હોય દાદા દાદી હોય જેટલા ઘરમાં સભ્ય બે ચાર પણ ફરજિયાત બધાની હાજરી હોવી જોઈએ ગમે ત્યારે કરી શકો મર્યાદાથી બેસીએ એક બાજુ પુરુષો એક બાજુ બહેનો સોફા પર પણ તમે બેસી શકો ભગવાનના મંદિર પાસે ખુરચી રાખીને પણ બેસી શકો ભગવાનની આરતી કરીએ આરતી બાદ એકાદ કીર્તન કરીએ કીર્તન બાદ ધૂન કરીએ કીર્તન ધૂન કર્યા પછી એકાદ નાનું વચનામૃત કે સ્વામીની વાતો એકાદ સારો ગ્રંથ એનું વાંચન પરિવારની એકાદ વ્યક્તિ કરે અને એના વિશે ભગવાનની વાતો કરે બીજા સાંભળે પછી કંઈ પ્રશ્ન હોય તેની ચર્ચા થાય આ નાની વાત છે પણ આ ઘર સભા દ્વારા એટલા મોટા મોટા પ્રશ્નો ઉકેલાઈ ગયા છે જે પ્રશ્નો કહેવાય છે ને મોટી મોટી સભામાં નથી ઉકેલાતા એ પ્રશ્નો આ ઘર સભામાં ઉકેલાઈ જાય છે તમારા ઘરના તમારા મનમાં જે પ્રશ્નો હશે ને તમે સંતો પાસે પૂછો એટલે કહું છું તમારા મનમાં જે પ્રશ્નો હશે ને એમાંના એસી પંચ્યાસી ટકા પ્રશ્નો તો બોલ્યા વગર હલ થઈ જશે અમને કહેવાની જરૂર નહીં પડે છોકરાઓને ટોકવાની જરૂર નહીં પડે અને બોલવાથી પ્રશ્નો ઉકેલાતા હોત તો તો આપણે બધા બોલીએ જ છીએ ને આખો દિવસ બોલવાથી ઉકેલાય ઉકેલાય ફરીવાર યાદ કરું ડોંગરેજી દાદાને ઉપદેશે કરીને ધર્મમાં પ્રવૃત્તિ થાય છે ઉપદેશે કરીને ધર્મમાં પ્રવૃત્તિ થાય છે કેવળ ઉપદેશે કરીને અધર્મથી નિવૃત્તિ નથી થતી અધર્મથી નિવૃત્તિ તો જ થાય માણસ અંતરથી જાગે જાગૃતિ આવે જાગૃતિ એટલે શું સમજણ જાગૃતિ એટલે શું વિવેક અંતરની આંખ ઉઘડે ક્યારે ઉઘડે સમજણ આવે ત્યારે સમજણ ક્યારે આવે આવી કથાઓ ભગવાનની વાતો દ્વારા સાચી વાત ને આજે સવારની એક વાત કરું દાદા આજે સવારે હરિભક્તો દર્શન કરવા આવ્યા એક પિતાને પુત્ર હતા એટલો મોટો ઝઘડો થઈ ગયો પિતા પુત્રનો દાદા સવારે હા આ મંદિરના દરવાજા સુધી ઝઘડો આગળથી ચાલતો હશે પણ રેલો આ મંદિરના દરવાજા સુધી આવી ગયો અને જોગાનું જોગ હું દરવાજે જ બેઠેલો આજે સવારે પણ સંતો મળ્યા મહારાજ મળ્યા તો ઝઘડાનું જે પરિણામ આવ્યું તમે પરિણામ જો આપણે રડી પડીએ આપણને આપણે ભાવમાં આવી જઈએ કે ધન્ય છે આ લોકોને ઝઘડો ન થાય એ પોસિબલ નથી પણ ઝઘડો થયા પછી બેમાંથી એકાદ પાત્ર જો સમજી જાય ને એક ગરમ થાય તો બીજા નરમ થાય આટલું જો ઘરમાં આવી જાય ને તો પતિ ગઈ વાત તમારી ગાડી એવી સરસ મજાની ચાલે કોઈ બી પ્રોબ્લેમ જ ના થાય બોલો પિતાને પુત્ર બે રડી પડ્યા અરે દીકરાએ જેમ સંતોને દંડવત કરે ને એમ બાપુજીને દંડવત કરી માફી માગીએ મારી હાજરીમાં છે મેં કીધું ગાંડા આવું કરાય આવું બોલાય આ જ કરવાનું છે ને આપણે પાછા વળતા શીખી જઈએ એટલે ઘણું આવડી ગયું કથામાં ઘણી વાર કહું છું ભૂલતા શીખો છોડતા શીખો જતું કરતા શીખો નાની એવી વાત હોય ઝઘડો કેટલો મોટો થઈ જાય ધન્ય છે એવા પરિવારોને જે પરિવારો સમજુ છે સમજી શકે છે એકાબીજાની આગળ જતું કરી શકે છે એકાબીજાની ભાવનાને ખાતર છોડી શકે છે એકાબીજાની કંઈ ભૂલ હોય એને ભૂલી શકે છે તમે નવા વર્ષથી એક નાનો સંકલ્પ કરો અમે ઘર સભા કરીશું એક સંકલ્પ હું તમને આપું છું અને બીજો સંકલ્પ તમે તમારી મેળે કરો કયો સંકલ્પ એકાદ તમારો સ્વભાવ કોઈ પણ તમારો સ્વભાવ તમને જે લાગતું હોય ભગવાનને પ્રાર્થના કરી નવા વર્ષના નવલા પ્રભાતે તમે પ્રતિજ્ઞા કરો ઠાકુરજી ચોક્કસ ભળશે તમારો સ્વભાવ ચોક્કસ છૂટશે કોઈ પણ સ્વભાવ એ પાપત છે પાપને છોડવાના ત્રણ રસ્તા છે પશ્ચાતાપ પ્રાર્થના અને પ્રાયશ્ચિત શરૂઆત કરીએ પશ્ચાતાપ કરીએ આપણા સ્વભાવ નથી જીવન ધન્ય બની જશે કેવા સારા જીવન જીવનારા ભક્તો છે જેના ઘરમાં રામ અને લક્ષ્મણ જેવો ભ્રાતૃ પ્રેમ જોવા મળે દાદા આવા પરિવારો જોયા છે હા હું બતાવીશ તમને ક્યારેક આદર્શ રૂપે રામ અને લક્ષ્મણ જેવો ભ્રાતૃ જેના ઘરમાં હોય સીતા અને રામ જેવી પતિ પત્નીની મર્યાદાઓ હોય રામ અને લવકુશ જેવો પિતા અને પુત્રનો પ્રેમ જેના પરિવારમાં હોય આહા આવા પરિવારો છે આપણા લોયા ધામની અંદર છે ક્યારેક બતાવીશ તમને ઉદાહરણ રૂપે આપણે મહારાજને પ્રાર્થના કરીએ પૂજ્યપાત ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણા આ કથા સાંભળનારા બધા સમજુ સારા ભક્તોના પરિવારમાં આવા સારા સંસ્કાર આવે કેવી જોરદાર વાત મહારાજે કરી નિષ્કામી ભક્ત હોય એના હાથની સેવા હોય તેમને ગમે છે હજી તો કથા ઘણી લાંબી છે અને આજની કથા કહેવી પડે એવી એટલા માટે છે કારણ કે ચારે બાજુ પાળો અત્યારે તૂટી રહી છે કોઈ એમ માને છે અમે ગ્રહસ્થ છીએ એમને બધી છૂટ છે કોઈ એમ માને કે આ તો બધું સાધું જ કરવું જોઈએ કોઈ એમ માને ભાઈ હવે તો અમે એકવીસમી સદીમાં જીવીએ છીએ કોઈ એમ માને ભાઈ આપણા છોકરા છોકરીઓ હવે અમેરિકામાં છે હવે આ દેશી વિચારો બધા છોડવા જોઈએ આ જૂનવાણી વિચારોથી આપણા છોકરાઓ પછાત રહી જશે આવી માન્યતાઓ ધરાવે છે તમારા દીકરાઓને તમે ભણવામાં શિક્ષણમાં આગળ લઈ જાઓ હું ક્યાં ના પાડું છું હમણાં તમે સાંભળ્યું હશે ગૂગલમાં એક ચૌદ વર્ષનો છોકરો નાકરાણી ગુજરાતી કુટુંબ સત્સંગી પરિવારનો દીકરો સિલેક્ટ થયો એ છોકરાનું ઇન્ટરવ્યૂ મને મોકલ્યું તો થોડું મેં જોયું એમાં બેનો હતા એટલે આખું પછી ન જોયું પણ થોડું જોયું એ છોકરો જે જવાબ આપે છે એક સત્સંગી પરિવારનો ચૌદ વર્ષનો દીકરો કેટલો સ્માર્ટ કેટલો ઇન્ટેલિજન્ટ કેટલી એની પ્રતિભા આપણે ઇમેજીન ન કરી શકીએ ક્યારે આવી પ્રતિભા જન્મે વાલ્મિકી રામાયણ પિતા સુચિર સુચિરભૂત માતા યશ્ય પતિવ્રતા જેના પિતા એ અતિ પવિત્ર હોય જેની માતા એ પતિવ્રતા હોય ઉભાભ્યામ યસ્તુ સંભૂત એવા માતા પિતાથી જન્મેલું બાળક એ આ પૃથ્વીનું સહુ કોઈને વંદન કરવા યોગ્ય તત્વ હોઈ શકે તેજસ્વી સૂર્ય કાળી ધરતીમાંથી નહીં ઉજળા આકાશમાંથી પ્રગટે કવિ કાલિદાસ તેજસ્વી સૂર્ય કાળી ધરતીમાંથી નહીં ઉજળા આકાશમાંથી પ્રગટે બસ એવી જ રીતે ઉજળી પ્રતિભાવો ઉજળા માતા પિતાને લીધે જન્મતી હોય એનું મૂળ ક્યાં છે ખાલી કપડાં હારા પહેરાય જેટલી એમ એ સુખી થઈ જવાનું એટલે સુખી થઈ જવાનું તમે એને મોંઘા મોબાઈલ આપશો એટલે સુખી થઈ જવાનું આ તો તમારી ઘેલછા છે આ તો તમારો પુત્ર મોહ છે એ તમને તમારા દીકરાઓને બેને ખલાસ કરી નાખશે સ્ટીવ જોબ્સ મોબાઈલનો શોધક હતો છતાં પોતાના છોકરા છોકરીઓને મોબાઈલ અડવા નથી દીધા એને કેમ ભૂલી જાઓ છો તમે અને આજે માતા પિતા શું ઈચ્છે લગભગ અમેરિકામાં લગભગ દીકરા દીકરીનો જન્મદિવસ હોય અને છોકરાને મોટા ભાગે અપાતી ગિફ્ટમાં અત્યારે નંબર વન શું છે નંબર વન અમેરિકાનો રિસર્ચ છે કે દીકરા દીકરીઓને ગિફ્ટમાં બર્થ ડે ગિફ્ટમાં સૌથી વધારે અપાતી વસ્તુ આઈફોન છે એમ કઈ તમે તમારા દીકરાનો પ્રેમ જીતી નહીં લો ને સંસ્કાર આપો ફોન આપશો ને એ પ્રેમ તમને મળશે પણ એ તો થોડા દિવસમાં જૂનો ફોન થાય પ્રેમય જૂનો થઈ જશે ઉજળા સંસ્કાર આપો છોકરો મરતા સુધી તમને યાદ કરીને આંખમાં આંસુ આવી જાય આવા સંસ્કાર આપો આ સાચી સભ્યતા છે મારે થોડી વાતો કરવી છે લીંબડી ગામમાં શ્રીજી મહારાજ અને સંતો ભક્તો છે લીંબડી ગામના વણિકો બુદ્ધિશાળી વાણિયાઓ એ ભગવાન સ્વામિનારાયણના સંતો ભક્તોની પ્રશંસા કરે છે વખાણ કરે છે અહો આ કળિયુગમાં ચારે બાજુ ધર્મના નામે ધતિંગ વ્યાપ્યો છે ત્યારે જુઓ આ ભગવાન સ્વામિનારાયણના સાધુઓ હરિભક્તો દેવોને પણ વંદનીય છે આ લોકોનું બ્રહ્મચર્ય એમનું શીલ વ્રત કેવું જબરજસ્ત છે ત્યારે એવી સરસ મજાની આ વાત આપણે વિશેષ આવતીકાલે સાંભળીશું આજે તો હજી કથા બહુ થોડી ચાલી છે ખાલી આઠ ચોપાઈ થઈ છે પણ આવતીકાલે આપણે ઘણી કથા સાંભળીશું મારી આપ સૌ ભક્તોને વિનંતી કે આ દિવાળી એટલે જૂનું વર્ષ પૂરું થશે નવું વર્ષ શરૂ થશે આપણે આપણા જીવનમાં પણ થોડો ચેન્જ કરીએ થોડો ચેન્જ કરીએ જરૂરી છે અત્યારે દુનિયાને બદલવાની જરૂર નથી સ્વામી વિવેકાનંદ વન હુ કેન ચેન્જ હિસ ઓન સેલ્ફ કેન ચેન્જ ધ વર્લ્ડ જે પોતાને બદલી શકે એ દુનિયાને બદલી શકે ને આપણે શું મહેનત કરીએ છીએ આખી દુનિયા સુધરી જવી છે પણ હું જાણો ત્યાં માફ કરજો વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું બોલો ઘનશ્યામ મહારાજની